નીતિન રામાણી પર જે આરોપ છે તેને લઈને તે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા જોઈએ. નીરવ વરુ એની ઓફિસ છે વાણિયાવાડીમાંથી. અમે કોઈ જાતની અધિકારી ને ભલામણ કરી નથી. આપણે કોઈ આપણે ભલામણ કરી જ અને રાજકારણી અમે છે કોર્પોરેટર હોય તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી કોઈ બી નહીં. ના એ નહોતી ખબર આપણને. તમે ક્યારે એ જગ્યાએ ગયા? નહીં એકવાર હમણાં હું હે ને 15 દી પહેલા અહીંયાથી ગયો હતો. 15-20 દી પહેલા એની પહેલા 15 દી. શા માટે ગયા તમે યાર? શેના માટે ગયા? ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લઈને ગયો હતો. એવી ભલામણ કોઈ જાતની નથી કરી મેં. મેં એને જે મકાન ઓલું બનાવ્યું હતું એની ઇમ્પેક્ટ ફી હાટું ભલામણ કરી અધિકા આર્કિટેક્ટને. આથી પછી આવ્યા છે મને આર્કિટેક્ટે કીધું એ કે નોટિસ આપેલી છે. તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે. તો મેં તો થતું હોય તો કરી દો. આ રીતે વાત હતી. હા ઇમ્પેક્ટ ફી ભરવામાં આવે કાયદેસર. સર કાયદેસર સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાનું કહે બરાબર. ઇમ્પેક્ટ ફી હાટું આપણે ભલામણ કરી. એક વર્ષ જૂનું જ હતું આ. આ હમણાં ગેમ જોનું એટલે એની એની તારીખ હતી કંઈક ત્રીજા ચોથા મહિનાની હતી ગયા વર્ષની. એની પહેલાંનું બાંધકામ થઈ ગયેલું હતું. એ તો હવે બાંધકામ પછી આપણને હું હમણાં ગયો ત્યારે મેં તો આ પતરાનો શેડ છે. હા એટલે ઇમ્પેક્ટ ફી એમાં એટલે આર્કિટેક્ટ કંઈ કીધું કે થઈ જાય. ચક્કર લગાવે છે આર્કિટેક્ટો એમની સામે કાર્યવાહી થવી જોઈએ. કારણ કે સાગઠિયા સાથે મિલી ભગતની વાતો ખુલ્લેઆમ થઈ રહી છે અને બધા જાણે છે. બધા જાણે જ છે. હા તમે જાણો હો બધા મિત્રો પેસોરા બધા જાણે છે. સાગઠિયા સાહેબે શું કર્યું અને ક્યાં ભલામણ નથી રાખતા તમને ખબર? તમને શું ખબર છે? અમને અમે ભલામણ કરતા હોઈએ અમુક નથી રાખતા. તમને શું ખબર? એવું હોય ત્યાં ના જ પાડી દઈએ ભાઈ. આ નહીં થાય. પલાન વિનાનું હોય આપણે કમ્પ્લીશનમાં હોય બંગલાનું લીધું હોય કોઈ આપણો ભાઈ બંધ દોસ્તાર હોય કે ગ્રુપમાં હોય કે અમારો કાર્યકર હોય આપણે મકાન બનાવવું તો મારે કમ્પ્લીશન લેવું. હા કમ્પ્લીટ હોય તો હોય. એમાં ઉપર અમારા પદ્ધતિ પાંચ હોય મુખ્ય એને ખબર હોય. એ આપણે કોને કોને કહી તમે સંકલન સમિતિમાં તો સાથે બેઠા? નહીં એમાં સંકલનમાં સાગઠિયા સાહેબ વિશે તમારું